नमस्कार विद्यार्थी मित्रों, विमला विद्यालय ई क्लासेस में आपनु हार्दिक स्वागत छे। आज आपणे धोरण 4 विषय आसपास में प्रकरण 2 कानथी काननो अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, आपणे आगळ जोई गया भाग 1 में के आपणा कान आपणे अवाज सांभळवानुं काम करे छे। केटला प्राणीओना कान केटला प्राणीओने कान होता नथी, जे पक्षीओने पींछाथी ढंकायेला होय छे। हवे छे कोनी चामडी। तो तमे जाणो छो के प्राणीने तेना कानथी केवी रीते ओळखाय। हवे आपणे प्राणીઓને તેમની ચામડીથી ઓળખીએ। અહીં આપેલા પ્રાણીઓને તેમની ચામડીના ચિત્રો સાથે જોડો અને દરેક પ્રાણીના ચિત્ર ઉપર સાચી ચામડીની ભાત બનાવો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ચામડી આપેલ છે અને અહીંયા પ્રાણીઓ કે આ પ્રાણી કયા ચામડીથી ઓળખાય છે તે આપણે અહીંયા જોડવાનું છે। તો પહેલો છે, તો આવી ચામડી કોને હોય? હરણને। તો આપણે હરણ સાથે જોડીશું। પછી છે ખિસકોલી, તો આપણે ખિસકોલીને સાથે જોડીશું। પછી આવી ચામડી કોને હોય? તો વાઘને, તો આપણે વાઘ સાથે જોડીશું। આને આવી ચામડી કોની હોય? તો ચિત્તાને, તો આપણે ચિત્તા સાથે જોડીશું। અને આવી ચામડી કોને હોય? તો જીબ્રાને, તો આપણે જીબ્રા સાથે જોડીશું। વિદ્યાર્થી મિત્રો, આ ચામડી આપણે અહીંયા એમના ચિત્રમાં દોરવાની છે, બરાબર? હવે કે જુદા જુદા પ્રકારની ભાત પ્રાણીઓના શરીરની ચામડી પર રહેલા વાળના કારણે છે। તમે ક્યારે કોઈ પ્રાણીને વાળ વગરનું જોયું છે? અનુમાન કરો કે પ્રાણીની ચામડી પર વાળ ન હોય તો તે કેવા લાગે? કોઈ ભાત કે રંગ નહીં હોય તો? હા, ઘણા બધા પ્રાણીઓ એવા હોય છે વિદ્યાર્થી મિત્રો કે જેમને વાળ હોતા નથી। દાખલા તરીકે માછલી, દેડકો, ઘરોળી વગેરે પ્રાણીઓ વાળ વગરના હોય છે। જો પ્રાણીની ચામડી પર વાળ ન હોય તો તે સારા લાગતા નથી, અને વાળ વગરના પ્રાણીઓ કોઈ પણ ભાત કે રંગ વગરના હોય છે। હવે છે નીચે આપેલા પ્રાણીઓના નામની સામે તેમના દેખાવના આધારે સામે ખાનામાં રાઈટ કરો। તો અહીંયા પ્રાણીના નામ આપેલા છે, કાન દેખાતા હોય તો રાઈટ, કાન ન દેખાતા હોય તો કંઈ નહીં, ચામડી પર વાળ આવતા હોય તો રાઈટ, અને ચામડી પર પીંછા હોય તો રાઈટ, બરાબર? તો બકરી, બકરીના કાન દેખાતા હોય તો હા, તો શું કરશો આપણે? રાઈટ, ન દેખાવામાં તો આવશે જ નહીં। બકરીના ચામડી પર વાળ હોય છે તો હા, તો રાઈટ, તેના ચામડી પર પીંછા હોતા નથી। પછી છે હાથી, તો હાથીના કાન દેખાતા હોય તો હા, કાન દેખાતા ન હોય તો આવશે નહીં। ચામડી પર વાળ હોય તો હાથીને હા, અને તેને પીંછા હોતા નથી। પછી ચકલી, ચકલીના કાન દેખાતા હોય તો ના, કાન ન દેખાતા હોય તો એમાં આવશે રાઈટ, કે કાન દેખાતા હોતા નથી, તેના ચામડી પર વાળ હોય છે તો ના, પણ ચામડી પર શું હોય છે? એને પીંછા હોય છે। પછી કબૂતર, તો કબૂતરના કાન દેખાતા હોય છે તો ના, તો કાન દેખાતા નથી હોતી એમાં રાઈટ, અને કબૂતરને ચામડી પર વાળ હોય છે તો ના, શું હોય છે? કબૂતરને પીંછા હોય છે। પછી ઉંદર, તો ઉંદરના કાન દેખાતા હોય છે, તેના કાન દેખાતા આવશે એમાં નહીં, ચામડી પર વાળ હોય ઉંદરને તો હા, આવશે રાઈટ, ચામડી પર પીંછા હોતા નથી। પછી બિલાડી, તો બિલાડીના કાન દેખાતા હોય તો હા, અને કાન ન દેખાતામાં આવશે નહીં, બિલાડીના ચામડી પર વાળ હોય તો હા, ચામડી પર પીંછા હોતા નથી। પછી છે ભેંસ, તો ભેંસના કાન દેખાતા હોય તો હા, અને કાન દેખાતામાં ના, ચામડી પર વાળ હોય ભેંસને તો હા, ચામડી પર વાળ હોય છે, પીંછા હોતા નથી। હવે બાકીના વિદ્યાર્થી મિત્રો, તમારે જાતે
જેના કાન દેખાતા હોય એમાં રાઈટ, ના દેખાતા હોય એમાં કશું નહીં. ચામડી પર વાળ હોય તો રાઈટ અને ચામડી પર પીંછા હોય તો રાઈટ. તે તમારે જાતે પૂરવાનું છે. હવે તમે ગાય અને ભેંસ માટે કયા ખાનામાં રાઈડ કર્યું અને દૂરથી તમે તેમની ચામડી પર વાળ જોઈ શકો છો અને તેમાંના કોઈ એકની નજીક જવાનો પ્રયત્ન કરો, શું તમે વાળ જોઈ શકો છો? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને શું કહ્યું છે કે ગાય અથવા ભેંસના કાન દેખાતા હોય છે અને ચામડી પર વાળ હોય છે, એટલે આપણે બંને ખાનામાં શું કર્યું? રાઈટ, બરાબર. તો હવે અમે દૂરથી ચામડી વાળ જોઈ શકાતા નથી, તેમના ઉપર દૂરથી આપણે વાળ જોઈ શકાતા નથી. તેમની નજીક જતા ગાય અને ભેંસ શરીરની બંને પર નાના નાના ઘણા બધા વાળ જોઈ શકીએ છીએ. પછી જો તમને હાથી મળે તો તેને અડકવાનું સાહસ તમારામાં છે? જો વિદ્યાર્થી મિત્રો, તમને હાથી મળે તો તમે હાથીને અડકી શકો? તો ના. શું તમે જાણો છો કે હાથીને પણ તેની ચામડી પર વાળ હોય છે? તો હા, તો હાથીને પણ ચામડી પર શું હોય છે? વાળ હોય છે, જે આપણને જોવા મળે છે. શું તમે કહી શકો કે કોષ્ટકમાં બતાવેલા કયા પ્રાણીઓ ઈંડા આપે છે અને તેમને શોધીને તેમના નામ લીલા કોષ્ટકમાં લખો? તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા શું છે, શું કીધું છે કે જે આપણે આગળ કોષ્ટક આપેલું હતું કે જેના કાન દેખાતા હોય, ચામડી પર વાળ હોય, ચામડી પર પીંછા હોય, એ પ્રમાણે આપણે કોષ્ટકમાં શોધીને અહીંયા લખવાનું છે કે લીલા કોષ્ટકમાં શું લખવાનું છે? ઈંડા આપનાર પ્રાણીના નામ, અને લાલ કોષ્ટકમાં બચ્ચાને જન્મ આપનાર પ્રાણીના નામ. શું કોષ્ટકમાં દર્શાવવામાં આવેલા પ્રાણી બચ્ચાને જન્મ આપે છે તેમના લાલ કોષ્ટકમાં લખો. જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપતા હોય તેને લાલ ખાનામાં, અને જે પ્રાણીઓ ઈંડા મૂકતા હોય એને લીલા ખાનામાં લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં હતું બકરી. તો બકરી શું કરે? બચ્ચાને જન્મ આપે. તો બચ્ચાને જન્મ આપે એને ક્યાં લખવાના છે? આપણે લીલા કોષ્ટકમાં આપણે લખીશું બકરી. પછી બીજું હતું હાથી. તો હાથી પણ બચ્ચાને જન્મ આપે એટલે ક્યાં આવશે? લીલા કોષ્ટકમાં. પછી હતું ચકલી. તો ચકલી બચ્ચાને જન્મ આપતી નથી, તે શું મૂકે છે? ઈંડા. તો કયા કોષ્ટકમાં આવશે? લાલમાં આવશે ચકલી. પછી હતું કબૂતર. તો કબૂતર પણ શું કરે? ઈંડા મૂકે. તો તે પણ ક્યાં આવશે? લાલ કોષ્ટકમાં. પછી ઉંદર. તો ઉંદર ક્યાં આવશે? ઉંદર. તો ઉંદર શું કરે? બચ્ચાને જન્મ આપે તો ક્યાં આવશે? લીલા કોષ્ટકમાં. પછી હતું બિલાડી. તો બિલાડી પણ શું કરે? બચ્ચાને જન્મ આપશે એટલે શામાં આવશે? લીલા કોષ્ટકમાં. પછી હતું ભેંસ. ભેંસ પણ શું કરે? બચ્ચાને જન્મ આપે તો લીલા કોષ્ટકમાં. પછી હતું બતક. તો બતક તો શું કરે? ઈંડા મૂકે એટલે ક્યાં આવશે? લાલ કોષ્ટકમાં. પછી દેડકો. દેડકો પણ ઈંડા મૂકે, ક્યાં આવશે? લાલ કોષ્ટકમાં. પછી કાગડો. કાગડો પણ ઈંડા મૂકે, ક્યાં આવશે? લાલ કોષ્ટકમાં. પછી હતું મોર. મોર પણ ઈંડા મૂકે એટલે લાલ કોષ્ટકમાં. પછી ભૂંડ. તો ભૂંડ ક્યાં આવશે? ભૂંડ બચ્ચાને જન્મ આપે એટલે લીલા કોષ્ટકમાં. પછી હતું મરઘી. તો મરઘી તો ઈંડા મૂકે એટલે લાલ કોષ્ટકમાં. ઊંટ. તો ઊંટ તો બચ્ચાને જન્મ આપે એટલે લીલા કોષ્ટકમાં. પછી ગરોળી. તો ગરોળી ઈંડા મૂકે એટલે લાલ કોષ્ટકમાં. અને બિલાડી. બિલાડી બચ્ચાને જન્મ આપે એટલે લીલા કોષ્ટકમાં. ગાય. આગળના પૃષ્ઠના કોષ્ટકને ફરીથી જુઓ કે લીલા રંગના કોષ્ટકના પ્રાણીઓના નામ નીચેની રેખા દોરો. જે પ્રાણીઓના નામ લાલ રંગના કોષ્ટકમાં છે તેના નામ ફરતે ગોળ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આગળ આ કોષ્ટક આપેલું હતું. તો એમાં શું કીધું છે કે આગળના પૃષ્ઠના કોષ્ટક ફરીથી જુઓ. જે લીલા રંગના કોષ્ટકમાં પ્રાણીઓના નામની નીચે રેખા દોરો. અને જે પ્રાણીઓના લાલ રંગમાં
રંગના કોષ્ટકમાં લખ્યા તેની ફરતી ગોળ કરવાનું છે. પછી છે, તેથી તમે શું નોંધ કરી? જે પ્રાણીઓના કાન જોઈ શકાય તેમના શરીર પર વાળ છે આ પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. જે પ્રાણીઓને બહારની બાજુ કાન ના હોય તેમના શરીર પર વાળ ન હોય તે પ્રાણીઓ ઈંડા મૂકે છે.